અંકલેશ્વરના કોસંબલીનો પટેલ પરિવાર લગ્નમાં મહારાષ્ટ્ર જવા નીકળ્યા હતા. સરકારી બસમાં બેસતા જ 13.5 તોલા સોનું અને રોકડા ભરેલી બે પર્સની ચોરી થઈ જવા પામી હતી. 1 ડિસેમ્બરના રોજ ઘટના બની હતી. સોનાના બિલ અને ચૂંટણીને લઈને 4 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી. માતા પુત્ર મહારાષ્ટ્ર જતી અંકલેશ્વર દોડાઈશા જતી બસમાં વહેલી પરોઢે બેઠા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના કોસંબડી ખાતે રહેતા 55 વર્ષીય રંજનાબેન કાંતિલાલ પટેલ પોતાના પુત્ર પ્રફુલ જોડે ફોઈના દીકરા અરવિંદ પાટીલના પુત્રના લગ્નમાં મહારાષ્ટ્ર શાહદા જવા માટે ગત 1 ડિસેમ્બરના રોજ સવારે 5 વાગ્યાના અરસામાં જીઆઈડીસી બસ ડેપો ખાતે આવ્યા હતા, જ્યાં મહારાષ્ટ્ર તરફ જતી અંકલેશ્વર દોડાઈચા એસટી બસમાં માતા અને પુત્ર બેઠા હતા. બસમાં બેસ્યા બાદ રંજનબેન પોતાના પર્સની તપાસ તેમની પાસે રહેલા 4,000 રૂપિયા ભરેલ નાનું પર્સ જોવા ન મળ્યું હતું, જેને લઈ તેઓ લગ્નમાં પહેરવા માટે પોતાની સાથે લીધેલા સોનાના દાગીના ભરેલ પર્સની શોધખોળ પણ કરતા તે પણ મળી ન આવતા પર્સની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેને લઈ રંજનબેને આ અંગે પુત્ર પ્રફુલને જાણ કરતા તેઓએ બસ ચાલકને જાણ કરી હતી. તેમજ બસ અને ડેપો પર તપાસ કરતા પર્સ ન મળી આવતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી વિગતવાર જાણ કરી હતી. એક તરફ ચૂંટણી ચાલી રહી છે તો બીજી તરફ દાગીનાના જરૂરી બિલ ન હોવાથી જે તે વખતે માત્ર જાણવા જોગ ફરિયાદ કરી હતી, જે બાદ આજરોજ રંજનબેન પટેલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે 13.5 તોલા સોનાના દાગીના અને 4,000 રોકડા મળી 3,41,500 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. આપણા બનાવ બને કેવી બને છે? 1 ડિસેમ્બરની 1 તારીખે સવારે અર્લી મોર્નિંગ મારા મધરને હું જીઆરડીસી બસ સ્ટોપ મૂકવા ગયો હતો અંકલેશ્વર હાઈવેવાળું. ત્યાં ચડતી વખતે ગીર્દી વધારે હતી અને અંકલેશ્વર દોંડાઈચા બસમાં એમને બેસાડવા જતાં એમના જે પર્સ હતું તેનામાંથી 13.5 તોલા સોનું હતું અને 4,000 રૂપિયા કેશ હતા. એ જતા રહ્યા. પછી મારા મધરને ખબર પડી. સવારે 5:30નો ટાઈમ હતો, 5 થી 6નો ટાઈમ. અને પછી અમે રતિન ચોકડીવાળું પોલીસ સ્ટેશને આ જાણ કરી છે અમે.